વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું એક ફરી વખત સ્વાગત છે. આજે આપણે મિત્રો નવા પાઠની શરૂઆત કરવાની છે. પાઠ નંબર 7, નિયંત્રણ અને સંકલન. તો પાઠ નંબર 7ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર એક પ્રશ્ન 3 ગુણનો પૂછાય છે અને બીજા ઓબ્જેક્ટિવ આવે છે. એટલે કે એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે અને બીજા 1 માર્કના પૂછાય છે. તો સમગ્ર પાઠની અંદર આપણે સજીવોમાં થતા નિયંત્રણ અને સંકલન વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, સજીવ હલનચલન ક્યારે કરે છે અથવા તો સજીવનું હલનચલન કોને કહેવું? તો સામાન્ય રીતે તમે કહી શકો કે સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેને શું કહી શકીએ? હલનચલન કહેવામાં આવે છે. પણ આ હલનચલન થાય છે ક્યારે? તો કે સજીવને બહારથી, એટલે કે પર્યાવરણની અંદરથી કોઈ પ્રકારનો પ્રતિચાર મળે એટલે તરત જ સજીવ શું કરશે? હલનચલન કરશે. પર્યાવરણ કોઈ પણ પ્રકારની ક્રિયા સજીવ ઉપર થાય એટલે શું થાય? હલનચલન થાય. તો શું આ એક જ પ્રવૃત્તિ દ્વારા હલનચલન થાય છે? તો કે ના. આપણા શરીરના અંગો, અમુક અંગો એવા છે કે જો આપણે હલનચલન કરવું હોય તો જ હલનચલન થાય છે. જેવી રીતે હાથ છે, પગ છે, તો એ આપણી ઈચ્છા મુજબ હલનચલન પામે છે. અન્ય આપણી આંખના પલકારા છે જે સતત ચાલુ બંધ થાય છે, તો એની અંદર આપણી આંખની નજીક કોઈ વસ્તુ તરત, એટલે કે ત્વરિત જો નજીક આવી જાય તો તરત આપણી આંખ કંઈ પણ વિચાર્યા વગર શું થાય છે? બંધ થઈ જાય છે. તો આવા વિવિધ પ્રકારના હલનચલન જે શરીર કરે છે આ શાના કારણે થાય છે? આપણને સ્વાદ આવે છે કોઈ પણ વસ્તુનો, ગંધ આવે છે, સંભળાય છે, જોઈ શકીએ છીએ, તો આ બધું શાને આભારી છે? એના વિશે આજે આપણે બધી સમજ આ પાઠની અંદર મેળવવાની છે. તો મિત્રો, પાઠ નંબર 7, નિયંત્રણ અને સંકલન. તો મુખ્ય તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરેલો જ છે કે આપણને કોઈ પણ બહારથી પર્યાવરણમાંથી આપણા શરીર પર કોઈ અસર થાય છે એટલે તરત જ એ અસરનો આપણું શરીર શું કરે છે? પ્રતિઉત્તર આપે છે અને એને અનુલક્ષીને હલનચલન કરતું હોય છે. તો એના માટે મુખ્ય જવાબદાર કોણ છે? તો કે ચેતાકોષ જવાબદાર છે. કોણ જવાબદાર છે? ચેતાકોષ. આ ચેતાકોષ દ્વારા આપણને કોઈ વસ્તુ, ગરમ વસ્તુને આપણે અડકીએ એટલે તરત જ આપણો હાથ શું થાય છે? પાછો ખેંચી જાય છે. તો આપણને ખ્યાલ કેવી રીતે આવે છે? તો કે આપણા શરીરની અંદર રહેલા ચેતાકોષને આધારે આપણને ખ્યાલ આવે છે. વનસ્પતિમાં આવું થતું નથી, એની પાછળનું કારણ શું છે? તો કે વનસ્પતિની અંદર ચેતાકોષો આવેલા હોતા નથી. જ્યારે પ્રાણી કોષની અંદર ચેતાકોષ આવેલા છે એટલે તરત આપણને ગરમી ઠંડીની તરત જ ખ્યાલ આવે છે. તો પાઠની વધુ સમજૂતી મેળવવા જતાં આજનો ભાગ નંબર 1નો પહેલો પ્રશ્ન આપણો મિત્રો, સંવેદના ગ્રાહીઓ શું છે? મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. સૌ પ્રથમ તો શું કીધું મિત્રો? સંવેદના ગ્રાહીઓ શું છે? સંવેદના, તો સંવેદના એટલે આપણને ખબર પડે ને, આપણે સંવેદના કહેવી ને, ઠંડી ગરમી વાગવું આપણને, આ બધાને આપણે શું કહેવી? સંવેદના ઉત્પન્ન થઈ એવું કહેવીશ. તો શબ્દ શું છે? સંવેદના ગ્રાહી એવો શબ્દ છે. એટલે કે સંવેદનાને ગ્રહણ કરતું હોય એટલે શું થશે? સંવેદના ગ્રાહીઓ, એવું સામાન્ય શબ્દોમાં આપણે એનું વર્ણન કરી શકીએ. પણ એની વ્યાખ્યા શું છે? તો કે
મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહીઓ કહે છે. શું કહે છે મિત્રો? મનુષ્ય શરીરમાં એટલે કે માણસના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને એટલે કે બહારથી પર્યાવરણમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી જે ઉત્તેજના થાય છે, જે પ્રક્રિયા થાય છે, એ ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચના, એ જે બાહ્ય પર્યાવરણની અંદર વિવિધ ક્રિયાઓ થાય છે, આપણા શરીર ઉપર ક્રિયા થાય છે પર્યાવરણ દ્વારા, અન્ય વસ્તુઓ દ્વારા, તો એ ક્રિયા કઈ રીતે થાય છે અને એના દ્વારા શું થશે એના માટે આપણા શરીરની અંદર વિશિષ્ટ રચના છે એને ગ્રહણ કરવા માટે, એને અનુભવવા માટે, તો આવી વિશિષ્ટ રચનાને શું કહેવામાં આવે છે? તો કે સંવેદના ગ્રાહી કહે છે. ફરી વખત મિત્રો, મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહી કહે છે. મનુષ્યના શરીરની અંદર બાહ્ય કોઈ ઉત્તેજના થતી હોય એ ઉત્તેજનાને સમજવા માટે જે વિશિષ્ટ રચના આપણા શરીરની અંદર આવેલી છે એને શું કહેવામાં આવે છે? તો કે સંવેદના ગ્રાહી કહે છે. હવે સંવેદના ગ્રાહીઓના પ્રકાર, આપણા પ્રશ્નમાં પૂછેલું કે મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય, તો એના પ્રકાર કયા કયા છે? તો કે સંવેદના ગ્રાહીઓના પ્રકાર કોષ્ટક દોરેલી છે, એમાં પહેલા ઉદાહરણ, ત્યારબાદ સ્થાન અને ત્યારબાદ કાર્ય. તો ઉદાહરણ પહેલું છે રસગ્રાહી એકમ. કયા સ્થાને આપણે અનુભવીએ રસગ્રાહી એકમોને? તો કે જીભની સપાટી પર આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. ખાટું છે, મોળું છે, તોરું છે, એ સ્વાદની આપણને ખબર ક્યાંથી પડે છે? તો કે જીભ દ્વારા ખબર પડે છે ને. એટલે કે રસગ્રાહી એકમો, રસને ઓળખતા એકમો ક્યાં આવેલા છે? તો કે જીભની સપાટી પર. એનું કાર્ય શું? તો કે સ્વાદ પારખવાનું કાર્ય છે. બીજું ત્રાણગ્રાહી એકમો. ત્રાણગ્રાહી એટલે કે સુગંધને લગતા, જે આપણને ગંધ આવે છે, દુર્ગંધ આવે, સુગંધ આવે છે, તો ક્યાંથી ખબર પડે છે? તો કે એનું સ્થાન નાકના અધિસ્તરમાં, એટલે કે નાકના અધિસ્તરમાં એવું સ્તર આવેલું છે જ્યાંથી આપણે ગંધને શું કરી શકીએ છીએ? અનુભવ કરી શકીએ છીએ. એ ગંધ સૂંઘવાનું કામ કરે છે. ત્રીજું છે સ્પર્શગ્રાહી એકમો. સ્પર્શ અડવાની વાત છે, ક્યાં આવેલા હોય? તો કે ત્વચામાં. તરત જ આપણને ખ્યાલ આવે છે અડીએ એટલે. સ્પર્શની ઓળખ કરે ત્વચાગ્રાહી એકમો રહ્યા, એ ત્વચામાં આવેલા હોય અને એનું કાર્ય શું? તો કે સ્પર્શને અનુભવવાનું કામ કરે છે. ત્યારબાદ પ્રકાશગ્રાહી એકમો ક્યાં આવેલા હોય? તો કે આંખમાં આવેલા હોય. શું કાર્ય કરશે? દ્રશ્યની ઓળખ કરશે, એટલે કે આપણને દેખાય છે વિવિધ વસ્તુઓ. ત્યારબાદ ધ્વનિગ્રાહી એકમો સાંભળવા માટેના ક્યાં આવેલા હોય? અંતકરણોમાં, એટલે કે કાનની અંદરના ભાગે. શું કરે? તો કે અવાજની ઓળખ કરશે. તો આ મિત્રો આપણે જોયા સંવેદનાગ્રાહી અંગોના પ્રકાર, એના ઉદાહરણ, સ્થાન અને કાર્ય વિશેની સમજ મેળવી. તો આ પ્રશ્ન મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ કે સંવેદનાગ્રાહીઓ શું છે, મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. હવે આજનો આપણો નવો પ્રશ્ન, ત્રણ ગુણ માટે અતિ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો. શું છે મિત્રો પ્રશ્ન? ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે તે આપણે સમજાવવાનું છે. ઉર્મી વેગ કેવી રીતે આપણા શરીરની અંદર વહન પામે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તે આપણે સમજાવવાનું છે. તો શરીરમાં ઉર્મી વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. શેમાં શેમાં મિત્રો? શરીરમાં ઉર્મી વેગ
ચેતાકોષ સૌ પ્રથમ, ત્યારબાદ ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. કેટલા? ત્રણ ભાગ છે શરીરમાં. ઉર્મી વેગ સૌ પ્રથમ ચેતાકોષ, ત્યારબાદ ચેતાતંતુ અને અંતે ક્યાં? ચેતોપાગમમાં વહન પામે છે. બરોબર યાદ રાખવાનું મિત્રો કે શરીરમાં ઉર્મી વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. ઉર્મી વેગનું સર્જન. હવે ઉર્મી વેગ સર્જન ક્યાં બને છે, ક્યાં ઉત્પન્ન ક્યાં થાય છે? તો કે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહ્યો હોય છે. શું કહે છે મિત્રો? ઉર્મી વેગનું સર્જન ક્યાં થાય છે? તો કે સંવેદી અંગો, એટલે કે જ્યાંથી આપણને આ બધા સંવેદી અંગો છે, જ્યાંથી આપણને સંવેદના ઉત્પન્ન થાય છે એવા સંવેદી અંગો. દાખલા તરીકે ત્વચાની વાત કરીએ તો આપણને ગરમ વસ્તુ ઓડે કે ઠંડી વસ્તુ ઓડે એટલે તરત ખ્યાલ આવે છે ને. તો ત્વચા શું છે? સંવેદી અંગ છે. એટલે કે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા. સંવેદી અંગોની અંદર કયા કોષ હોય? તો કે ચેતાકોષ હોય. સંવેદી અંગો હોય ત્યાં બધે કયા કોષ આવેલા હોય? ચેતાકોષ. આ ચેતાકોષના શિખાતંતુની ટોચ, આ આપણે મિત્રો જે રચના દોરેલી છે એ આખી ચેતાકોષની દોરેલી છે. શેની દોરેલી છે? ચેતાકોષની. તો મિત્રો સંવેદી અંગો છે ત્યાં આવો ચેતાકોષ હોય. આવા ચેતાકોષના શિખાતંતુની ટોચ, આ શિખાતંતુ જે આ ભાગ દેખાય છે મિત્રો, એ ભાગ શું છે? તો કે શિખાતંતુ છે. એ શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદના ગ્રાહ્યો હોય છે. અને શિખાતંતુની જે ટોચ એટલે કે બહારનો જે ભાગ હોય છે ત્યાં સંવેદના ગ્રાહ્યો હોય છે, એટલે કે સંવેદનાનું ગ્રહણ કરતા વિશિષ્ટ પ્રકારના એકમો આવેલા હોય છે. ફરી વખત મિત્રો, ઉર્મી વેગનું સર્જન ક્યાં થાય? સંવેદી અંગો, તેમાં ચેતાકોષ આવેલા હોય. ચેતાકોષના શિખાતંતુ ના ટોચ ના ધરાવતા વિશિષ્ટ પ્રકારના એકમો આવેલા હોય જેને સંવેદના ગ્રાહ્યો કહે છે, અને એ સંવેદના શું કરે છે? ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. શિખાતંતુની ટોચના અગ્ર છેડે, આ શિખાતંતુ, આ શિખાતંતુની ટોચના અગ્ર છેડે આગળના ભાગે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. એટલે કે બહારથી ઠંડુ કે ગરમ કે અન્ય કોઈ પ્રકારનું હોય તે આ શિખાતંતુની ટોચના ભાગેથી શું કરવામાં આવે છે? સંદેશાને મેળવવામાં આવે છે, એટલે કે ગ્રહણ કરવામાં આવે છે. શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે અને સંદેશો મેળવશે. જેવી ખબર પડશે એટલે શું થશે? રાસાયણિક ક્રિયા દ્વારા, અહીંયા રાસાયણિક ક્રિયા થાય છે, એ રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે અને તે જગ્યા પર શું થઈ જાય છે? તો કે ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે, મેળવે છે, બાહ્ય ઉત્તેજના મેળવે છે. ત્યારબાદ અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે. ક્યાં? શિખાતંતુની ટોચના ભાગે સંવેદના ગ્રાહ્યોમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ત્યારબાદ કેવું? તો કે ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. હવે મિત્રો ઉર્મી વેગ ઉત્પન્ન થઈ ગયો, હવે ઉર્મી વેગનું વહન કઈ રીતે થાય છે એની ચર્ચા કરવાની છે. તો કે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મી વેગ શિખાતંતુથી ચેતાકોષ કાય સુધી વહન પામે છે. હવે મિત્રો સર્જન જોયું, સર્જન ક્યાં થયું? શિખાતંતુની ટોચના ભાગે આવેલા સંવેદના ગ્રાહી અંગોમાં સંવેદના મળે એટલે રાસાયણિક પ્રક્રિયા થાય અને ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે ટોચના ભાગે. હવે ઉર્મી વેગનું વહનની વાત છે. તો કે શિખાતંતુની ટોચ પાસે, એટલે શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મી વેગ, અહીંયા ઉત્પન્ન થયેલો ઉર્મી વેગ શિખાતંતુથી ચેતાકોષ કાય સુધી વહન પામે છે. આ શિખાતંતુ, આ શિખાતંતુથી ક્યાં? ચેતાકોષ કાય સુધી વહન પામે છે, એટલે કે અહીંયા સુધી આવે છે. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા.
ખ્યાલ આવે છે મિત્રો? ફરી વખત, શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો, શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષ કાય સુધી વહન પામે છે. એટલે કે ચેતાકોષ કાય સુધી વહન પામે છે. આ ઉર્મિવેગ ચેતાકોષ કાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. અને જે ચેતાકોષ કાય સુધી પહોંચે છે એ ચેતાકોષ કાયથી ક્યાં જશે? તો કે ચેતાંક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. એટલે કે અહીંયાથી થઈને અહીંયા ચેતાંતો સુધી છેલ્લે પહોંચે છે. આઈના વહનની વાત થઈ ગઈ મિત્રો. અહીંયા ઉત્પન્ન થયેલો શિખાતંતુના ટોચ પર ઉત્પન્ન થયેલો ઉર્મિવેગ શિખાતંતુઓ દ્વારા ચેતાકોષ કાયમાં પહોંચે છે. ચેતાકોષ કાય દ્વારા વહન પામી ક્યાં જાય છે? ચેતાંક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. તો આઈના વહનની વાત થઈ ગઈ. હવે મિત્રો આવે છે ચેતોપાગમ. ચેતોપાગમ કોને કહેવું? પાસ પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે. બરોબર સમજો મિત્રો, તો જ ખ્યાલ આવશે કે પાસ પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં આ એક ચેતાકોષ છે, આવો નાવો શું હોય, બીજો ચેતાકોષ બાજુમાં હોય. પાસ પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના અક્ષતંતુના ચેતાંતો, આ અક્ષતંતુના શું થયા? ચેતાંતો. અક્ષતંતુના આ ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ અને આવો બીજો ચેતાકોષ હોય અને એના શિખાતંતુઓ, એટલે કે અહીંયા ચેતાંતો, અહીંયા બીજો ચેતાકોષ હોય અને એના શું હોય? અક્ષતંતુઓ હોય. શું હોય મિત્રો? અક્ષતંતુઓ. બીજા ચેતાકોષના સોરી શિખાતંતુ હોય મિત્રો, ભૂલ થઈ છે, અહીંયા ચેતાંતો, ચેતાંતો અહીંયા બીજા ચેતાકોષ હોય, બીજા ચેતાકોષના શું હોય? શિખાતંતુ. એટલે કે આ ભાગ હોય. કયો ભાગ હોય? આ કઈ જગ્યાએ? અહીંયા બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને અને આ બંને વચ્ચે થોડો એવો અવકાશ, એટલે કે થોડી એવી બંને વચ્ચે ખાલી જગ્યા પડતી હોય એને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ કહે છે. અને એને શું કહેવાય? ચેતોપાગમ. જે બે ચેતાકોષ વચ્ચે એક ચેતાકોષના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ આવેલો છે, થોડી એવી જગ્યા આવેલી છે, એને શું કહેવામાં આવે? ચેતોપાગમ કહે છે. જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુઓના ચેતાંતો સુધી પહોંચે ત્યારે શું કહે છે મિત્રો? જ્યારે ઉર્મિવેગ, જે ઉર્મિવેગ ઉત્પન્ન થયો છે તે અક્ષતંતુઓના ચેતાંતો સુધી પહોંચે ત્યારે, આ અક્ષતંતુના ચેતાંત એટલે કે અહીંયા સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. ત્યારે શું મુક્ત થાય છે? અહીંથી ચેતા રસાયણ મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુને ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. અને આ ચેતાંતમાં રસાયણ ઉત્પન્ન થાય છે. હવે અહીં અવકાશ છે, ત્યારબાદ શિખાતંતુ એટલે કે બીજો ચેતાકોષ જોડાયેલો છે. આ અવકાશ દ્વારા, એ રસાયણ દ્વારા, એ બીજા ચેતાકોષમાં ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. શરીરમાં ઉર્મિવેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. શરીરની અંદર સામાન્ય રીતે આવી રીતે ઉર્મિવેગ ઉત્પન્ન થતો હોય છે. અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિઓ સુધી લઈ જવામાં આવે છે. અને અંતે આ ઉર્મિવેગ જે ઉત્પન્ન થાય છે એને જ્યાં પહોંચાડવાનો હોય, એટલે કે ચેતાકોષમાંથી કાં તો સ્નાયુ કોષ અથવા તો જો ગ્રંથિ સુધી લઈ જવાનું હોય તો ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. તો મિત્રો આ પ્રશ્ન અહીંયા ઉર્મિવેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે સમજાવો અહીંયા પૂર્ણ થાય છે. હવેનો આપણો નવો પ્રશ્ન,
પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. પરાવર્તી ક્રિયા તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. હવે મનુષ્ય શરીરની અંદર બે પ્રકારની ક્રિયા થાય છે, એક ઐચ્છિક ક્રિયા થાય છે અને એક અનૈચ્છિક ક્રિયા. ઐચ્છિક ક્રિયા એટલે તો કે આપણી ઈચ્છા હોય અને જે આપણે કાર્ય કરીએ, આપણે હાથ હલાવવો છે તો હાથ હલશે એને ઐચ્છિક ક્રિયા કહેવાય. પગ ઊંચો કરવો છે તો પગ ઊંચો કરશું એને ઐચ્છિક ક્રિયા કહેશું. ચાલવું છે તો આપણે પગ આગળ વધારશું એને ઐચ્છિક ક્રિયા કહેવાય. પણ હૃદય ધબકવું છે, ફેફસાનું ફૂલવું છે, આંખનું ચાલુ બંધ થવું, આ બધી કેવી ક્રિયા છે? અનૈચ્છિક ક્રિયાઓ છે જેની ઉપર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. તો પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે? તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, એટલે કે જે ઈચ્છા પ્રમાણે કાર્ય થાય છે એ કેન્દ્રોની જાણ બહાર, એને જાણ થતી નથી. બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા, બહારથી કોઈ ઉત્તેજના અચાનક શરીર ઉપર થાય છે, દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને, અને ઉત્તેજનાનો જવાબ જે આપણું શરીર આપે છે એટલે કે એની સામે જે કંઈ પ્રતિચાર આપે છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તી ક્રિયા કહે છે. ફરી વખત મિત્રો, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. આપણા ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર, બહારથી કોઈ ઉત્તેજના થાય છે અને આપણે નથી ઈચ્છતા છતાં આપણું શરીર ઝડપી પ્રતિચાર આપે છે. શું કરે છે? ઝડપી એની સામે જવાબ આપે છે, પ્રતિચાર આપે છે, અને એ જે ક્રિયા થાય છે એને કઈ ક્રિયા કહેવામાં આવશે? પરાવર્તી ક્રિયા કહે છે. એના ઉદાહરણ છે, અજાણતા પિન ભોગતા હાથ ઝડપથી પાછો ખેંચવો. આપણને પિન વાગશે એટલે શું થાય છે? તરત જ આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. અજાણતા ગરમ વસ્તુને હાથ અડતા હાથ દૂર લેવો. અજાણતા આપણે ગરમ વસ્તુને અડી જાય તો શું થાય? આપણો હાથ તરત પાછો ખેંચાય છે. બગાસું છીક ખાવી, ઉધરસ આવી, ઘૂંટણને આંચકો લાગવો, આંખના પલકારા, આ બધી ઘટનાઓ કેવી છે? પરાવર્તી ક્રિયાના ઉદાહરણ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આ પ્રશ્નો, બંને પ્રશ્ન આપણે, સોરી, ત્રણ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. આ ત્રણેય પ્રશ્ન તમારે ફેરબુકમાં લખવાના રહેશે અને પાકા કરવાના રહેશે. અસ્તુ, જય ગુરુદેવ.